धोरण चार आस पास। प्रकरण पहलू रोजनी शाळे जाइए। काले आपणे आ शीखी गया, तो चलो हवे आपणे बीजा पेज पर प्रश्नना जवाब छे ई पूछिए। पुल क्या छे, नदी ऊपर, रोड ऊपर, के बे डोंगर वच्चे, के बीजे क्यांय? तो पुल छे ई नदी ऊपर बांधेलो छे अने केटलाक पुल छे ई रोड ऊपर पण होय छे। तो पुलनो उपयोग कोण कोण करे छे, लोको, प्राणीओ के वाहनो? तो पुलनो उपयोग મારા શહેરમાં આવેલા પુલનો ઉપયોગ વાહનોની અવરજવર માટે વધુ પ્રમાણમાં થાય છે। કેટલાક લોકો ચાલીને પણ પુલ ઉપરથી જતા હોય છે। મોટા અને ભારે વાહનો પણ પુલ ઉપરથી જતા હોય છે। તો મોટા અને ભારે વાહનો વહેલા સવારે કે મોડી રાત્રિના સમયે પુલનો ઉપયોગ કરે છે। તો ચાલો આપણે ત્રીજો ક્વેશ્ચન સમજીએ। તો આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે અને તેની યાદી યહાં પે બનાવીએ। તો ઈંટો, લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થાય છે। તો તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો। પુલ પરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં। જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે અહીંયા કીધું છે। ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે। તો બેટ દ્વારકા, ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે અને અમે આવા વિસ્તારમાં રહીએ છીએ। શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ। બેટ દ્વારકામાં પણ આવો જ એક વિસ્તાર છે। શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો? હા, અમારી શાળામાંથી અમે કબીરવડના પ્રવાસે ગયા હતા ત્યારે કબીરવડ જવા માટે અમે હોડીમાં બેસીને ગયા હતા। હોડીમાં બેસવાના પ્રથમ અનુભવથી અમે રોમાંચક આનંદ અનુભવતા હતા। નર્મદા નદીમાંથી અમારી હોડી કબીરવડ પહોંચી હતી। વચ્ચે નદીના પાણીના પ્રવાહથી અમારી હોડી હાલક ડોલક થતી હતી। અમને થોડો ગભરાટ પણ થયો, એકંદરે ખૂબ જ મજા આવી હતી। તો શું તમે બીજી રીતે કોઈ રીતે વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? હા, પાણી પર મુસાફરી કરવા હું પાણીમાં તરીને, હવા ભરીને, રબરની મોટી ટ્યુબ દ્વારા, તરાપા દ્વારા કે નાવ દ્વારા, સમુદ્રમાં કે મોટી નદીઓમાં બોટ વહાણ કે સ્ટ્રીમ લોન્ચ દ્વારા, સ્ટ્રીમર દ્વારા, હોવરક્રાફ્ટ દ્વારા